तो जो विद्यार्थी मित्रों आपने पान नंबर 25 ऊपर આપ્યું છે જુઓ છે ને તો આ છે ભાત ચિત્ર સર્જનાત્મક આપણે આ ચિત્ર દોરવાનું છે જે આપણો સ્વાધ્યાય ચિત્ર પોથીમાં આપેલું છે બરોબર તો ચાલો આપણે આ ચિત્ર જોઈએ કેવી રીતે દોરવાનું છે તમે આ પેન્સિલ અરે સ્કેલ થી પણ આ દોરી શકો છો બરોબર તમને સીધી લીટી ના પડતી હોય તો સ્કેલ નો ઉપયોગ કરીને આપણે આ રીતે ચિત્ર દોરી શકીએ છે તમારે સરસ રીતે પેન્સિલ થી પહેલા ચિત્ર દોરવાનું છે અને પછી તેની અંદર રંગ પૂરવાના છે જો દોરાય છે ને તમે આ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને સરસ એવું સીધું ચિત્ર દોરી શકો છો બરાબર જો આ રીતે તમારે દોરવાનું છે જો જે ચિત્રમાં આપ્યું છે એ રીતે તમે દોરી શકો છો આ જરૂરી નથી કે તમે આ જ ચિત્ર દોરો જો તમને બીજું આકારોથી ચિત્ર આવડતું હોય તો તમે એ પણ દોરી શકો છો બરાબર છે બીજા આકારો ભેગા કરીને જે ચિત્ર બને છે એને આપણે ભાત ચિત્ર કહીએ છીએ જો આની અંદર હવે જો ચોરસ લંબચોરસ
ત્રિકોણ બરાબર છે આ જે ત્રિકોણ છે દેખાય છે ને હા તો એ ત્રિકોણ ચોરસ લંબચોરસનો ઉપયોગ કરીને ચિત્ર બનાવ્યું છે તમે પણ એવી રીતે ચિત્ર બનાવી શકો છો આ રીતે તમારે ગોળ દોરી વાદળ પણ દોરવાના છે તમને ખબર જ છે કે ગોળ હોય એટલે સૂરજ હોય અથવા ચાંદો હોય છે આ રીતે તમારે દોરવાનું છે સરસ મજાનું ચિત્ર ઓકે હવે નીચે તમારે શું દોરવાનું છે માછલી જે તમને ચિત્રમાં ઓલરેડી આપેલી જ છે બરાબર તો આ રીતે તમારે માછલી દોરવાની છે આ જે દોરી એને શું કહેવાય મીન પક્ષો કહેવાય બરાબર માછલીના જો લાગે છે ને સરસ તો હવે આપણે એની અંદર કલર કરીશું જો આ જે લંબચોરસ રીતે બનાવ્યું છે એમાં આપણે શું બનાવ્યું છે ઝાડ બનાવ્યું હોય એ રીતે લાગે છે બરાબર તો તમારે એમાં ગ્રીન કલર કરવાનો છે એટલે કે લીલો કલર તો આ રીતે તમે ધીમેથી સરસ કલર કરવાના છે તમારે બરાબર છે જો આ રીતે લીલો કલર કરવાનો છે પછી આપણે તેની અંદર કયો કલર કરીશું જે આપણે દાંડી આપી છે એને કોઈ કથ્થઈ કલર કરવાનો છે ચીકણી કલર બરાબર આ રીતે તમારે કલર કરવાના છે તો જુઓ આ રીતે તમારે કલર કરવાના છે બરાબર છે જુઓ તો આપણે વાદળ છે એમાં બ્લુ કલર કર્યો છે પછી આ જે લંબચોરસના ટ્રી બનાવ્યા છે એટલે કે ઝાડ બનાવ્યું છે એના પર આપણે ગ્રીન કર્યો અંદર યલો કલર કર્યો એટલે કે પીળો અને હવે પર્પલ એટલે કે જાંબલી કલરમાં આપણે જે ચાંદો છે એમાં કર્યો અને કેસરી કલર કર્યો બરાબર છે એવી જ રીતે તમારે સરસ મજાના કલર કરવાના છે અને તમારે ચિત્રપોથીમાં પૂરવાના છે જો માછલીમાં પણ આપણે કલર કર્યા છે બરાબર આ રીતે તમારે કલર કરવાના છે જુઓ આમાં પર્પલ એટલે કે જાંબલી કલર કરીએ છીએ તમારી જોડે જે કલર હોય એ રીતે તમે કલર પૂરી અને સરસ મજાનું ચિત્ર દોરી શકો છો બરાબર છે તો આ રીતે તમારે કલર કરવાના છે હવે તો તમને આકારોથી ચિત્ર બનાવતા આવડી જ ગયું છે બરાબર ને આપણે પહેલાં પણ કેટલી વખત જોઈ ગયા છે કે ભાતચિત્ર કેવી રીતે બનાવવાનું છે તો આકારો ભેગા કરીને જે ચિત્ર બનાવીએ છીએ આપણે તેને ભાતચિત્ર કહીએ છીએ તેને આ રીતે દોરી અને તેની અંદર કલર પૂરવાના હોય છે જો આ રીતે પૂરવાના છે જો આ રીતે સરસ મજાનું ચિત્ર તૈયાર થઈ ગયું છે જેને આપણે રંગ પૂરીને સરસ બનાવ્યું છે બરાબર તો તમારે આ રીતે ચિત્ર દોરવાનું છે અને મને હોમવર્ક ગ્રુપમાં મોકલી આપવાનું છે બરાબર હું આશા રાખું કે તમને આમાં સમજ પડી હશે થેન્ક યુ